ध्रुवज नारायण प्रकट थया अने एज समये करदम ऋषि भगवान नारायणनी आशावरीमां प्रार्थना करे छे। એ સમય ભગવાનની પ્રાર્થના કરી એમણે, એ ચતુર્ભુજ નારાયણને વંદન કરતા પ્રણામ કરતા ભગવાન કરદમ બોલ્યા છે, ઋષિ કરદમ બોલ્યા છે, યે માયાતે હતમેઘસ્વસ્વ પાદરવિંદમ भवसिन्धुपोतम् उपासते का मलवायते शाम राशीश कामा नियरे पिये स्यु राशीश कामा નિરયે પિયેશુ યે માયા તે હત મેઘ સસ્વત પ્રભુ આ તમારી માયા છે આ દુનિયામાં અને ઈશ્વરની માયા આખા ચરાચર જગતની અંદર ફેલાયેલી છે ભગવાનની માયા દુનિયા પર ઝાડ ફેલાવે છે પણ એક તમને સરળ ઉપાય આપી દઉં આ માયાની ચાદરમાંથી છૂટવા માટેનો એકમાત્ર ઉપાય તમે જુઓ કોઈ સરોવરની અંદર કોઈ નદીમાં કોઈ સમુદ્રમાં જ્યારે કોઈ માછીમાર જાય છે જ્યારે કોઈ માછીમાર જાય છે ત્યારે એ માછલીઓને પકડવા માટે જાળ ફેલાવે જ્યારે જાળ ફેલાવે તમે જોયું છે ઝાડના છેડા ઉપર એક ના એક એક દોરી હોય માછી મારતી જેટલી પણ દૂર માછલીઓ છે એ બધી માછલીઓ એના ઝાડની અંદર ફસાઈ જશે પણ માછીમારના પગની આજુબાજુમાં જેટલી ફરે છે એક પણ માછલી એના ઝાડમાં નહીં ફસાય એમ ભગવાન પણ મોટો માછીમાર છે સાહેબ એને પણ માયાની ચાદર માયાની ઝાડ આ દુનિયામાં ફેલાવી છે એટલે જેટલા ભગવાનથી દૂર થયા એ બધા માયામાં પકડાઈ ગયા અને જેટલાય ભગવાનનું શરણ સ્વીકાર્યું એટલા માયાથી છૂટી ગયા સાહેબ માયા એને સ્પર્શ ન કરી શકી એને માયા સ્પર્શ ન કરે ભગવાનની આ માયાની ચાદરમાંથી છૂટવા માટેનો એકમાત્ર ઉપાય શ્રેષ્ઠ કોઈ હોય તો માત્ર ને માત્ર એક ઉપાય છે ભગવાનનું શરણ ગ્રહણ કરવું ભગવાનના ચરણારવિંદમાં ભગવાનના શરણમાં આપણે રહીને ભગવાનની પ્રાર્થના કરવી ભગવાનની અરજી કરવી કરદમે ભગવાનની પ્રાર્થના કરી એટલે કરદમને ભગવાન કહે છે માગો કરદમ શું આપું શું આપું તમને હું કરદમ ઋષિ બોલ્યા છે પ્રભુ તમે જો આપવા જ માંગતા હોય તો હું એટલું જ માંગુ છું તમારા જેવો દીકરો મારી ઘરે થાય તમારા જેવું સંતાન મારી ઘરે થાય આવું પૂજ્યપાદ બાબાશ્રી પધાર્યા છે એટલે ભાવ છે गिरिराज धरण की गोवर्धन नाथ की बेमिड मारे भाव से गाय श्री वल्लभ विठल गिरधारी यमुना जीनी बलिहारी वल्लभ विठल गिरधारी यमुना छिनी बलिहारी वल्लभ विठल
श्री वल्लभ विठल गिरधारी यमुना जीनी बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जीनी बलिहारी वल्लभ विठल गिरधारी वल्लभ विठल गिरधारी यमुना जी वल्लभ विठल गिरधारी यमुना जिनी बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जिनी बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जीनी 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 बलिहारी श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठल गिरधारी यमुना जी बलिहारी श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठल गिरधारी यमुना जी विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठल गिरधारी विठल गिरधारी यमुना जी बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी हो यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी ભગવાન બે મિનિટ માટે ભાવ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી દે કોઈ પોતાની જગ્યા ના છોડશો માયા લગાડી
છે એણે મને માયા લગાડી રે ભગવાન પ્રસન્ન થયા અને કહે છે કે હે કરદમ માગો શું આપું બે હાથ જોડીને કહે છે પ્રભુ જો આપવા જ માંગતા હોય અને મને માગવાનું કહેતા હો તો હું આપની પાસે એટલું માગું છું કે તમારા જેવો દીકરો મારા ઘરે થાય ભગવાન કહે છે અરે કરદમ આ દુનિયામાં મારા જેવું તો કોઈ છે જ નહીં હું એક જ છું કરદમની બુદ્ધિ ચાલી છે ભગવાનને એમ તો ન કહેવાય તમે મારા દીકરા બનીને આવો ભગવાનને એમ કહ્યું કે તમારા જેવો મારા ઘરે દીકરો થાય એટલે ભગવાન કહે છે કરદમ મારા જેવો આ દુનિયામાં કોઈ છે નહીં તો મેં તમને માગવાનું કહ્યું જ છે તો હવે મારે આપવું જ રહ્યું એટલે હું તમને આપું છું કે જાઓ હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ આટલું ભગવાને કહી દીધું પછી ભગવાનને યાદ આવ્યું કરદમ હજી પરણ્યા તો છે નહીં લગ્ન તો ત્યાં નથી હવે માં વગર મારે કેમ જન્મ લેવો અરે કરદમ તમારા લગ્ન તો થયા નથી તમારે જન્મ કેમ લેવો ત્યારે કરદમ ઋષિ બોલ્યા છે પ્રભુ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મારી ઘરે દીકરા બનીને આવવાનું કામ તમારું છે પણ તમારે જે માની કુખથી જન્મ લેવો છે ને એને મારી યાર પરણાવી દીધો એટલે મને પરણાવવાનું કામે તમારું અને દીકરો બનવાનું કામે તમારું એક કાકરે બે પક્ષી માર્યા માણસને માગતા આવડવું જોઈએ આપણી પાસે ભગવાન પાસે માગવાનો વારો આવે શું કરીએ પૈસો માગીએ આના સિવાય કશું ન માગીએ થોડુંક સિતાર ઘટાડો ને બહુ ઓવર આવે છે હા મને બહુ ઓવર આવે છે હા પ્રહર બેટા થોડું થોડું ધીમો રહી ગયો તને સાંભળા એટલું રાખ કેવું થાય છે કે આ આ ઇન્સ્ટ્રુમેન્ટ વધી જાય છે ને એટલે પછી મારે પણ તો આ નડે છે આ થોડું દસ્તાવેજ બગડે છે થઈ રહેશે કંઈક હવે ત્રણ દિવસ રહી આવ્યા છે ભગવાન હે નાથ મને પરણાવવાની જવાબદારી પણ તમારી છે કારણ હું જ્યાં ને ત્યાં પરણી જાઉં તો કદાચ તમે એ માના કુખથી જન્મ ન લ્યો એટલે તમને મેં એટલા માટે કહ્યું છે કે તમારા જેવો દીકરો થાય કે તમારે જે માના કુખથી જન્મ લેવો છે એને મારી સાથે પરણાવી દો એને મારી હારે પરણાવી દો ભગવાન કહે છે કરદમ તમારી ઈચ્છા પૂરી કરવા માટે હું તમારો દીકરો બનીને આવીશ સમજો આજથી ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થાય અને એ સમયે મનુ મહારાજ અને શત્રુપા રાણી
પોતાની દીકરી દેવહૂતિનો હાથ લઈ અને તમને સોંપવા માટે આવશે. તમે હાથનો સ્વીકાર કરજો અને તમારા દાંપત્ય જીવનમાં હું તમારે ત્યાં દીકરો બનીને પ્રગટ થઈશ. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા. ભગવાનના કહેવા મુજબ મનુ મહારાજ અને શત્રુપા રાણી ત્રીજા દિવસના સૂર્ય ઉદય કાળે આવ્યા છે. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ પોતાની દીકરી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા છે. કરદમ અને દેવહૂતિનું દિવ્ય દાંપત્ય જીવન ચાલે છે અને એમાં બરાબર ધીમે ધીમે દાંપત્ય જીવન ચાલ્યું. એમાં નવ દીકરીઓ થઈ છે, નવ કન્યાઓ થઈ, અને નવ કન્યાઓ એટલે આધ્યાત્મિક અર્થમાં એ નવ કન્યાઓ એટલે નવધા ભક્તિ છે, અને નવધા ભક્તિનું ફળ એટલે ઈશ્વર જ હોઈ શકે સાહેબ. નવધા ભક્તિ, નવ દીકરીઓ થઈ, વળી પાછો સમય આગળ ચાલ્યો અને એ સમય ભગવાન માતા દેવહૂતિના ઉદરથી સ્વયં ભગવાનના અંશરૂપ એવા એક પુત્રનો જન્મ થયો અને એ સ્વયં બીજું કોઈ નહીં ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. સમય વ્યતીત થયો એટલે કર્દમ ઋષિ પોતાના શરત મુજબ પોતાનો સંસાર છોડી અને ચાલ્યા ગયા. ભગવાન મોટા થયા. માતા દેવહૂતિ ભગવાનનું શરણ સ્વીકારે છે અને એ સમયે માને માધ્યમ બનાવી અને ભગવાન કપિલ નારાયણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો અને જેને આપણો આ ભારત વર્ષ હિન્દુ ધર્મ એને કપિલ ગીતા કહે છે. ભગવાને કપિલ ગીતાનું ગાન કર્યું અને એ કપિલ ગીતાનું ગાન કરતા ભગવાન કપિલ નારાયણ માતા દેવહૂતિને કહે છે. યોગ આધ્યાત્મિકઃ પૂષા મતો નિઃ શ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. મારા મતે તો યોગ માર્ગ એ જ શ્રેયસ્કર છે. યોગનો માર્ગ એ શ્રેય કરનારો છે. મનથી જ માણસ મુક્તિને મેળવે, મનથી જ માણસ બંધનને મેળવે છે. માં આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આ મનુષ્ય અવતારની અંદર તમે ક્યારેય આ શરીરમાં ન લોભાશો, આ માયાની ચાદરમાં તમે માયાની જાળમાં ન ફસાશો. માં આ જગતમાં જીવાત્માને ત્રેવડું બંધન છે. એક દોરીથી બંધાયેલો માણસ નથી છૂટી શકતો, તો ત્રણ ત્રણ દોરડાથી બંધાયેલો કેમ છૂટી શકે? અને આ કયા ત્રણ ગુણ? તો કહે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ત્રણ ગુણથી માણસ બંધાયેલો હોય છે, કેમ છૂટ્યા માણસ? માં આ ત્રેવડા બંધનમાંથી છૂટવા માટેના બે ત્રણ ઉપાયો છે. એક, જો માણસમાં બળ હોય તો બંધનને તોડી નાખે. એક, માણસમાં બુદ્ધિ હોય તો જરા પોતાના શરીરને સંકોચે એટલે કદાચ એ બંધનો ઢીલા પડી જાય. અને એક વાત એ છે કે જેને બાંધ્યો છે એને ભજી લ્યો એટલે એ તમને છોડાવે સાહેબ. જેને તમને બાંધ્યો છે એ જ તમને છોડાવે, ઈશ્વર તમને છોડાવે. માં ત્રણ ત્રણ જન્મોની આ ત્રણ ત્રણ દુર્ડાઓનું બંધન છે. આ મનુષ્ય અવતાર મેળ્યો છે તો મનુષ્ય અવતારમાં બીજું કંઈ કરો કે ન કરો, પણ હે માં ઈશ્વરનું યજન કરજો અને સંતોનો સંગ કરજો. સંત મહાપુરુષનો કોઈ સંગ કરજો. સંતોનો સંગ શબ્દ સાંભળ્યો એટલે એ જ સમયે માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ દુનિયામાં સંત કોને કહેવાય? આ જગતમાં સંત કોણ છે? માં જેની આંખમાં દુનિયાના તમામ જીવાત્મા પ્રત્યે જેને કરુણા અને પ્રેમ ભર્યો છે, દયા ભરી છે,
આ જગતનો સાધુ છે, આ જગતનો સંત છે. અને સંત એટલે એવું ન માનશો વડીલો કે જેણે ભગવા કપડાં પહેર્યા છે, જેણે ઘર મૂકી દીધું છે એ જ સંત છે. નહીં, આ સમાજમાં રહીને પણ કોઈકના દુઃખને હરે ને એ આ દુનિયાનો સાચો સંત છે સાહેબ. જેને કોઈકના દુઃખમાં ભાગીદાર થવાનો જેને શોખ છે, જેને આનંદ છે, એ દુનિયાનો સાધુ છે. પર દુઃખમાં જે ઉપકાર બને છે, ઉપકારી બને છે, એ આ જગતનો સાધુ પુરુષ સાચો સંત છે. સંતની વ્યાખ્યા શું? એક નાનો એવો પ્રસંગ તમને કહું, સંત કોને કહેવાય? અને કળિયુગની વાસ્તવિક આ ઘટના છે, કાલ્પનિક ઘટના નથી, બનેલો સત્ય દાખલો છે કે સંત કોને કહેવાય. એક વખતના એક સમયે મધ્યાંતરનો સૂર્ય બરાબર માથા ઉપર આવ્યો અને એક યુવાન દીકરી પોતાના જીવનમાં થયેલી એક ભૂલને લઈ અને આત્મહત્યા કરવા માટે નીકળે છે. જ્યારે એ દીકરી આત્મહત્યા કરવા માટે નીકળે છે, યુવાન દીકરી છે, પોતાના અંગ ઉપરના જે વસ્ત્રો છે એમાં પોતાને જે ખંભે રહેલી એક ચુંદડી છે એ ચુંદડીમાં પથ્થર બાંધી અને એ દીકરી કૂવામાં પડવા જાય છે, આત્મહત્યા કરવા જાય. ત્યાર પેલા એક મહાપુરુષે આવી, એક સાધુએ આવીને એનો હાથ પકડ્યો, દીકરી એ માં કોણ છે તું? શા માટે તું આત્મહત્યા શા માટે કરે છે? બાપજી મને માફ કરો, હું આપની સાથે કઈ વાત નહીં કરી શકું, મને મરવા દો, મને મૃત્યુ પામવા દો. અરે પણ દીકરી શા માટે? તને મળેલો આ મનુષ્ય અવતાર આત્મહત્યા કરી અને શું કામે? આત્મહત્યા જેવું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી, શા માટે તું આ આત્મહત્યા કરે છે? તારા ઉપર એવું કઈ કયું દુઃખ આવ્યું કે તારે આ મળેલો મનુષ્ય અવતાર આમ ગુમાવી દેવો પડે છે? શા માટે મને બતાવ દીકરી. બાપુ હું તમને મારું દુઃખ નહીં કહી શકું. અરે પણ શું કામ નહીં કહી શકે? હું તારો બાપ છું. અને દીકરી બાપને તો બધી જ વેદનાઓ કહી શકે, મને કહે શું છે? બાપુ હું પટેલ પરિવારની દીકરી છું, હજી અપરિણીત છું, મારા લગ્ન નથી થયા. પણ એ સમયમાં મારી આંખ એક યુવાન સાથે મળી ગઈ, એણે મને લગ્નનો વાયદો આપ્યો, મારી સાથે લગ્ન કરવાનો મને એક કોલ આપ્યો અને મારું સર્વસ્વ હું એમને સોંપી બેઠી. અને એકમાત્ર ભૂલને લઈ અને આજ બાપુ મારા ઉદરની અંદર એક બાળક છે અને હવે જે યુવાન હતો એ યુવાન મારી સાથે લગ્ન કરવાની ના પાડે, મને છોડીને ચાલ્યો ગયો છે. અને સમાજના લોકોને ખબર પડી ગઈ છે કે મારા પેટમાં એક બાળક છે અને આજ મારા જ્ઞાતિના લોકોએ મને પ્રશ્ન કર્યો છે, તારા પેટમાં બાળક છે એનો બાપ કોણ છે? એનું નામ દે, અને જો હું નામ ન દઉં તો મને સમાજમાંથી બારી મૂકે, મને જ્ઞાતિમાંથી કાઢી મૂકે. બાપુ મારાથી આ દુઃખ સહન થાય એવું નથી ને, અને હું મારા પેટમાં રહેલા બાળકનું નામ આ જિંદગીભર કોઈ દિવસ આપી શકું છું નહીં, એટલે મને આત્મહત્યા સિવાય મારો કોઈ ઉદ્ધાર નથી, મને મરવા દો. અરે દીકરી, એક તો તારો જીવ ખોવો છે અને તારા પેટમાં રહેલા બાળકને પણ તારે મારી નાખવું છે? તું કદાચ આ દીકરી આ તારા પેટમાં રહેલા બાળકનું જે બાપ છે એનું નામ આપી દે તો તારો અને તારા આ બાળકનો બીનો જીવ બચી જાય? હા બાપુ બચી જાય, પણ હું આ બાળકના બાપનું નામ નથી આપી શકું. અને ત્યારે એ મહાત્માજી એટલું બોલ્યા હતા કે દીકરી
તારા પેટમાં રહેલા બાળકના બાપનું નામ આપવાથી તારો અને તારા બાળકના બેનો જીવ બચી જતો હોય ને, તો ચાલી જા ઘરે અને જ્યારે તારા નાતીલા ભેગા થઈ અને તને પ્રશ્ન કરે ને કે તારા પેટમાં રહેલા બાળકનો બાપ કોણ છે, ત્યારે નામ દઈ દેજે કે મારા પેટમાં રહેલા બાળકનો બાપ સંત મૂળદાસ છે, અમરેલીનો સંત મૂળદાસ છે. અમરેલીમાં સંત મૂળદાસ નું નામ જ્યાં દેવાયું ને, ભારે અહીંયા દીકરીએ પોતાના નાતીલાઓને નામ આપ્યું કે મારા બાળકના બાપનું નામ સંત મૂળદાસ છે. એ સંત મૂળદાસને અમરેલીના લોકોએ ગધેડા ઉપર અવડા બેસાડ્યા અને પગરખાનો હાર પહેરાવ્યો, કોઈ કે પથ્થર માર્યા છે, કોઈ કે પગરખા માર્યા છે, છતાં પણ સંત મૂળદાસે હસતા મુખે એ અમરેલીની બજારમાંથી વિદાય લઈ લીધી સાહેબ. કારણ, કોઈકના દુઃખ માટે કોઈકનું જે સુખ મળતું હોય ને, તો સાધુ પોતે દુઃખી થવા તૈયાર હોય એ આ સમાજનો સાચો સાધુ છે સાહેબ, સમાજનો સાચો સાધુ છે. કથા તો બહુ વિસ્તારથી છે, પણ સંત કૃપા કરે તો શું બને. જે દીકરીના પેટની અંદર બાળક હતું એ બાળકી એ દીકરીને એક દીકરી આવી અને એ દીકરીને સાસરે આપી અમરાપુર ધાનાણી. ઈ જે દીકરીને સાસરે આપીને ધાનાણીમાં અમરાપુર ગામમાં, ઈ જ દીકરીના કુખે એક દીકરો જન્મ્યો અને એ દીકરો કોઈ સામાન્ય નહીં, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહાન સંત મુક્તાનંદ સ્વામી સાહેબ. જેણે સ્વામિનારાયણ સંપ્રદાયને ઉજાગર બનાવ્યો, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ, જેણે જેણે પોતાની સિદ્ધિઓને હાથમાં મેળવી લીધી સાહેબ, એવા સંતનો પણ જન્મ થાય. મારો કહેવાનો ભાવાર્થ છે સાહેબ, આ દુનિયાનો સાચો સંત છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજી અને પોતાનું સુખ બીજાને આપી દઈને, એ આ દુનિયાનો આ ધરતીનો સાચો સાધુ છે, સાચો સંત છે. ભગવા પહેરવાની જરૂર નથી. આભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં એ કોઈ તેલ કડામાં. આ જગતમાં સાહેબ સાધુ પુરુષ મહાપુરુષોને કેટલી વેદનાઓ વેઠવી પડે છે, ત્યારે ત્યારે પોતાના આ જીવનમાં સાધુપણું મળે છે, એમને ન મળે સાહેબ. માં જેની આંખમાં કરુણા ભરી છે, એની આંખમાં જેને દયા ભરી છે, એ આ જગતનો સાચો સાધુ પુરુષ છે, સાચો સંત છે. માં શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. વિદ્યાનો મૂળ મારા ગુરુએ બતાવ્યું, પછી માસ્તરનો માર સિદ્ધને રેખાઈએ. મારા ગુરુએ તો મને વિદ્યાનો મૂળ બતાવ્યું કે તારી વિદ્યાનો મૂળ તો ગુરુ છે સાહેબ. સાચો સાધુ પુરુષ એ છે જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં દયા ભરી છે. માં સત્સંગ કરજો, ભગવાનમાં ભરોસો રાખજો, અને દુનિયામાં આવ્યા પછી અન્ય વાતો કરવા કરતા ઈશ્વરના નામનો મહિમા ગાળજો. કારણ, જેણે આપણે વચન આપ્યું છે ને એ વચન પૂરું કરજો. માના ઉદરમાં રહીને ભગવાનને વચન આપ્યું છે, ભગવાન તમે મને અહીંથી છોડાવો ને તો જિંદગી ભર તમને કોઈ દિવસ નહીં ભૂલ્યું. બાત કરના હે મના મત કિસી સે કર બાત, જો વાદા તુને ગર્ભ મેં કિયા થા ઉસકો પ્યારે યાદ કર. યહાં બાત કરના હે મના મત કિસી સે કર બાત, જો વાદા તુને ગર્ભ મેં કિયા થા ઉસી કો ક્યારે યાદ કર. ગર્ભની અંદર ભગવાનને સ્તુતિ કરે, માને માધ્યમ બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો,
सत्संग नो महिमा बतायो। सत्संग मां जाशो तो तमने भगवान देखाशे, भगवान मळशे। अने भगवान ने मळवा माटे हमणा जे जे कीधुं, भगवान ने मळवा माटे नो कोई पण श्रेष्ठ साधन होय तो मात्र एक सत्संग छे, आ कथा मंडप छे, एटले कहेवुं गमे छे। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है। श्याम तुझे दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है। दुनिया वाले क्या जाने, मेरा दिल तो दीवाना है। गोकुल में ढूंढा तुझे, मथुरा में पाया है। हो ढूंढा तुझे, मथुरा में पाया है। हो गोकुल में ढूंढा तुझे, मथुरा में पाया है। हो ढूंढा तुझे, मथुरा में पाया है। वृंदावन की गलियों में मेरे श्याम का बसेरा है। वृंदावन की गलियों में मेरे श्याम का बसेरा है। दुनिया वाले क्या जाने, हमरा रिश्ता पुराना है। दुनिया वाले आ तो दुनिया में साहेब ईश्वर ने मळवा माटेनुं श्रेष्ठ साधन एटले परमात्माना सत्संगनो महिमा छे। ईश्वरनो महिमा गाओ, माने माध्यम बनावी सत्संगनो महिमा बतायो। अन भगवान कपिल नारायण हवे कपिल गीतानो प्रचार करवा माटे निकली पड्या। જ્યાં ગંગા ને સાગર નું મિલન થાય છે ત્યાં આગળ ભગવાન કપિલ નારાયણ ગયા છે, આશ્રમ બનાવી ત્યાં રહ્યા છે। ભગવાન ગયા, માતા દેવહૂતિ પોતાના યોગ માર્ગ ને લઈ ક્રિયા પ્રમાણેનું કર્મ બનાવ્યું, જ્ઞાન ને ક્રિયા બનાવી અને પોતાના દેહ નો ત્યાગ કર્યો। જે જગ્યાએ માતાના દેહ ને મુક્તિ મળે છે એ જગ્યાએ માને સિદ્ધિ મળી, મૃત્યુ પાયમાં ત્યાં સિદ્ધિ આપી ભગવાને, એટલે એ જગ્યાનું નામ પડ્યું છે સિદ્ધપુર। બિંદુ સરોવર ના કિનારે માને સિદ્ધિ મળી છે, એટલે આજ પણ કળિયુગમાં કોઈ પણ માણસ અમદાવાદથી પાટણ જઈ અને પાટણની બાજુમાં જે સિદ્ધપુર છે એ સિદ્ધપુરની અંદર બિંદુ સરોવરના કિનારે કોઈ પણ માણસ પોતાની માનું શ્રાદ્ધ કરવા જાય ને તો ભગવાન કપિલ નારાયણ એની માને મુક્તિ આપે છે, આવું એનું ત્યાંનું સાહેબ સામર્થ્ય સમાયેલું છે। માનું શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુરમાં અને પિતાજીનું શ્રાદ્ધ કરવું હોય તો બિહારમાં ગયાજીમાં, બાપના શ્રાદ્ધ માટે ગયાજીમાં જવાનું। ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરીને ચતુર્થ સ્કંદનો પ્રારંભ થાય અને ભગવાન વેદવ્યાસ બોલ્યા છે, બહુ સુંદર કથા છે। હવે તો કથાઓ એકદમ હવે ભાવવાહિની બની છે, પણ એમાં એમાં આ આ ઘડિયાળ ભાવવાહિની બની હારું હારી, આનો સેલ કાઢી નાખો ઘડી।
चौथा स्कंद नो प्रारंभ था यानी भगवान बादराई बोलिया यो अंतः प्रविश्य मम वा च मीमां प्रसूप्त संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवणत्वगादिना प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। पांच वर्ष नो ध्रुव भगवान ने प्रार्थना करे ये कथा छे। चौथा स्कंद नी अंदर भगवान दत्तात्रेय अत्रि अने अंसुया ने त्या प्रागट्य लीधु। भगवान दत्तात्रेय प्रगट थया। पतिव्रता ना धर्म नी अंदर केटली ताकत छे नी कथा छे के पतिव्रता मां एटली ताकत के ब्रह्मा विष्णु ने महेश भिक्षुक बनीने आव्या अने ज्यारे निर्वस्त्र थई भिक्षा मांगे छे तो ए समये अंसुयाए एटलो पतिव्रता नो धर्म पाळेलो। पतिव्रता नो एटलो धर्म पाळेलो के एक पाणनी अंजलि भरी ब्रह्मा विष्णु महेश ने माते जा छाटे अने छाटताની સાથે જ ब्रह्मा विष्णु ने महेश त्रणेय देवताओ छ छ મહિનાના બાળક બની જાય સાહેબ। આટલો પતિવ્રતાનો ઐશ્વર્ય સમાયેલો છે। એ પતિવ્રતા નારી અંસુયાને ત્યાં ભગવાન દત્તાત્રેય બનીને પ્રગટા એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી। ત્યારબાદ દક્ષ પ્રજાપતિના યજ્ઞના વિધ્વંસની કથા છે। એક વખતના સમયે દક્ષને પ્રજાનો નાયક બનાવ્યો અને એની અંદર બરાબર બન્યું એવું ભગવાન શિવ બેઠા છે, બ્રહ્માજી બેઠા છે, અન્ય સમુદાય બેઠો છે અને એ સમુદાયની અંદર ભગવાન શિવ નીચે નજર કરીને બેઠા છે અને પ્રજાનો નાયક પ્રવેશ કરે, દક્ષ આવ્યા છે, તમામ વ્યક્તિ ઉભા થયા પણ ભગવાન શિવ ઉભા ન થયા। કારણ એને ખબર નથી, એને ખબર નથી એટલા માટે એટલે દક્ષ પ્રજાપતિને સત્તા મળી છે એટલે સત્તાનો અહંકાર આવે, થોડો સત્તાનો ઘમંડ આવે, એ સત્તાનો ઘમંડ આવ્યો જ્યાં સત્તાના ઘમંડને લઈ અને દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દ બોલે છે કે જેને આ સમાજની અંદર કોનો આદર, કોનો વિવેક કરવો, કોનો સત્કાર કરવો એની ખબર નથી પડતી, એ માણસને અહીંયા બોલાવ્યા કોણે, એને અહીંયા લાવ્યું કોણ, ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દ બોલે છે। દક્ષ પ્રજાપતિ વધારે વધારે બોલતો ગયો અને એ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, ક્યારનો તું મેમે કરે છે ને માટે તું બકરાના મોઢાવાળો બનજે, જા મેમે કરવાવાળો બકરાના મોઢાવાળો બનીશ। દક્ષ એ શાપને સાંભળ્યો, નંદીએ શ્રાપ આપ્યો, ભગવાન શિવ કહે છે વાતાવરણ થોડું તંગ બની ગયું એટલે નંદી આદિ ગણોને લઈ ભગવાન શિવ ચાલ્યા ગયા, ભગવાન શિવ ગયા ગયા આ બાજુ દક્ષે એક વટહુકમ બહાર પાડ્યો, ધરતી પર યજ્ઞાદિ કર્મો થશે પણ દક્ષને એકમાત્ર અભિમાન લઈ અને બોલ્યો છે કે શિવને કોઈ ભાગ નહીં, તમામને ભાગ મળશે પણ શિવનો કોઈ ભાગ નહીં। ભગવાન શિવ તો કૈલાસમાં આવ્યા છે, ધીમે ધીમે સમય વ્યતીત થયો પણ આ દક્ષને હજી અપમાનનો અગ્નિ બાળે છે એટલે એણે પોતે પોતાના જમાઈનું અપમાન કરવા માટે થઈ અને પોતાના ઘરે યજ્ઞ કર્યો, પોતાના ઘરે યજ્ઞ કરે છે, તમામ દેવી દેવતાઓને આમંત્રણ મળ્યા પણ પોતાની દીકરી અને પોતાના જમાઈને કોઈ આમંત્રણ નહીં। બરાબર યજ્ઞનો દિવસ આવ્યો, એ દિવસે ભગવાન શિવ ભવાનીને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે। ભગવાન શિવ મોટા વક્તા છે, શ્રેષ્ઠ વક્તા ભગવાન શિવ છે, ભાગવતની કથા કહે છે, દેવતાઓ એક પછી એક વિમાન લઈને નીકળે છે,
ભગવાનની નજર પડી કે આ દેવતાઓ ક્યાં જાય છે. એટલે ભગવાન શિવને પ્રશ્ન કર્યો, પ્રભુ આ દેવતાઓ ક્યાં જાય છે? આજે કોઈ જગ્યાએ ધર્મસભા છે, કોઈ યજ્ઞ છે? ભગવાન શિવ કહે છે, ભવાની એ તમારા પિતાજીના ઘરે જાય છે. અરે મારા પિતાજીના ઘરે શા માટે? કારણ આજે તમારા પિતાશ્રીના ઘરે યજ્ઞ છે. ભવાની તો આશ્ચર્ય પામી ગયા, મારા બાપની ઘરે યજ્ઞ અને મને ખબર નહીં આવું ન બને. આવું કેમ બન્યું? મારા બાપની ઘરે યજ્ઞ થતા મને ખબર નહીં? ભવાનીને દુઃખ થયું છે આ વખતે, અને દ્રષ્ટિ અહીંયા રાખશે ને તો એને સમજાશે. ભવાનીને દુઃખ થયું છે કે બાપની ઘરે યજ્ઞ મને આમંત્રણ નહીં. કારણ કે એક તો આપણી આપણી પરંપરા છે કે દીકરીને આમંત્રણ ન હોય, દીકરીને તો તેડું હોય. દીકરીને હંમેશા બાપની ઘરે કોઈ પ્રસંગ હોય તો દીકરીને તેડું હોય ને, અહીંયા ભવાનને કોઈ આમંત્રણ નથી. એટલે ભવાની કહે છે કે પણ મારા બાપની ઘરે યજ્ઞ અને મને ખબર નહીં. ભગવાન શિવ આજે માંડીને વાત કરે છે, ભવાની એમાં બન્યું છે એવું કે મારે તમારા પિતાજીની વચ્ચે થોડોક અણ બનાવ બન્યો છે. મારી કોઈ એવી ઈચ્છા નહોતી કે હું એનું અપમાન કરું, પણ મને ખબર ન હતી એટલે હું ઊભો ન થયો. તમારા પિતાશ્રીને એમ થયું કે મેં અપમાન કર્યું છે, એટલે અપમાનનો બદલો લેવા એને યજ્ઞ કર્યો, એટલે આપણને આમંત્રણ નથી આપ્યું. ભવાની કહે છે, પ્રભુ ચાલો ને હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ, ચાલો ને જઈ. ભગવાન શિવ કહે છે, ના ભવાની ન જવાય. અરે પ્રભુ પણ હું મારા પિતાશ્રીને તમારી બેયની વચ્ચે સમાધાન કરી દઈશ, ચાલો. ભગવાન કહે છે, દેવી આમંત્રણ વગર ન જવાય. આવ નહીં આદર નહીં, નહીં નૈનું માં ને વો ઘર કબહુ ન જઈએ ભલે કંચન વરસે મેઘ. માણસની ઘરે ભલે સોનાનો વરસાદ થતો હોય, પણ એની આંખમાં આપણા માટે કોઈ પ્રેમ ન હોય, એના મનમાં આપણા માટે કોઈ ભાવ ન હોય, તો ક્યારેય જવું નહીં એના ઘરે. ભલે સોનાનો વરસાદ થાય એની ઘરે, શું થયું? પણ સાહેબ આ વરસડા પરિવારના આંખોમાં અને મનમાં એટલો ભાવ છે ને, એટલે મેં તો આટલું મોટું મહેરામણ અહીંયા ઉભરાયું છે સાહેબ, નકર કોણ અહીંયા આવવા માટે રાજી થાય? કથા તો બધા ઘરે જોઈ શકે, પણ જયારે હૃદયનો ભાવ દેખાય ને સામે, ભલે તમને એક એક વ્યક્તિને ઘેર આમ આમ નથી કહેવા આવતા આવો આવો, છતાં પણ તમને એના ચહેરા ઉપર તમારા પ્રત્યેનો ભાવ દેખાય છે, એટલે તમે અહીંયા આવીને બેઠા છો. નકર કોણને નવરાય છે આ દુનિયામાં? આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને વો ઘર કબહુ ન જઈએ ભલે કંચન વરસે મેઘ. દેવી ન જવાય. ભગવાન શિવ ના પાડીને ફરી પાછા કથામાં જોડાઈ ગયા. કથા મંડા કરવા આ સમય બન્યું એવું કે ભવાની બેઠા છે, ભગવાન કથા કરે છે, પણ ભવાની માત્ર શરીરથી બેઠા છે, મનથી બાપના ઘેર પહોંચી ગયા. મનથી બાપના ઘેર પહોંચી ગયા. ભગવાન શિવ સમજી ગયા, ભવાન નીકળી ગયા. કારણ ભગવાન શિવ કથા કરતા હતા ને તો નકર ભવાની સામે હોંકાર આપતા હતા. અને પેલાનો આપણો સમય હતો, ગામડાઓમાં કથા થતી ને ત્યારે કથામાં ભટબાપાની આજુબાજુ બધા બેઠા હોય, કથા સાંભળતા હોય, અને ભટબાપા કઈ કઈ હારી વાત કરે ને, એટલે એકાદા દાદા તો કહે હરે નમઃ, હરે નમઃ નો હાથ પડતો. આનો ફાયદો હતો શું? કામ ગોરબાપાને એમ થાય કે મારી કથા કોઈ સાંભળે છે. બીજી વાત, કથા સાંભળનારા જેટલા આવ્યા એમાં કોઈ ખોઈ ગયો હોય ને તો એ ઉઠી જાય, એ જાગી જાય, કાને અવાજ પડે. અને કેટલા લોકોને સંભળાય હરે નમઃ, એટલે બધા લોકો પાછા બોલે હરે નમઃ, એટલે કેવડી મોટી ભગવાનના નામની માળા થઈ ગઈ. હરે નમઃ બોલાતું. અને અમુક અમુક એવા હોય એને બીજે ક્યાંય નીંદર ન આવે, કથામાં આવે ને તઈ જ નીંદર આવે, એને તઈ જ બધા અહીંયા જોડે હામાં બેઠા બેઠા એને તૈયાર નિંદ્ર આવે કથામાં આવે ત્યારે. અરે અમુક અમુક તો કથામાં હુઈ જાય, એને જગાડવા પડે હવે જાગો પ્રસાદ આવી. પણ એક વાત યાદ રાખજો, કથામાં આવીને હુઈ જાય એનું હું થાય તમને કહી દઉં.
આ જન્મે કથામાં આવીને જે હોઈ જાય ને એ બીજા જન્મે સાર્પ થાય, સાપ એરું. પણ જે હોઈ ગયો એની બાજુમાં બીજો જાગતો હોય, એ જાગતો માણસ હોઈ ગયેલા ઉઠાડે નહીં ને, એટલે એની બાજુ વાળો આવતા જન્મે મદારી બને. હા, હોઈ જાય એ સાપ બને, બાજુમાં જાગતો માણસ ઉઠાડે નહીં એટલે એ બીજા જન્મે મદારી બને. અને પછી જો બીજા જન્મે શું કરે, એ કરંડિયાના ઘોકા મારી ઉઠાડે બોલાને, એ ઉઠ ઉઠ, તો આ વખતે ઉઠાડી દીધો તો આ વખતે વારો ન આવત. અને કાં તો હોઈ ગયો ને કહેવાય, એ ભાઈ તારે સાપ થાવ હોય તો તું ભલે થા, અમારે મદારી થવું નથી, એને કાઢી મૂકવું, એને જગાડવું. ભગવાન શિવ કહે છે, ભવાની એક કામ કરો, તમારે જવું તમે જાઓ, હું નહીં આવું. ભવાની થયું કે લાવ ને હું જઈને મારા બાપુજીને સમજાવીશ. ભવાની ગયા, પિતા ભવન જબ ગઈ ભવાની, રામચરિત માણસ કહે છે, પિતા ભવન જબ ગઈ ભવાની. પણ થયું શું, બાપના ઘરે ગયા અને ત્યાં યજ્ઞશાળામાં ગયા, બાપે દીકરી હામું, દીકરીએ બાપ હામું જોયું તો દીકરીને આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયું. દીકરી માટે આનાથી મોટું દુઃખ કયું હોય કે પતિના ઘરેથી તે જાય અને આવે બાપના ઘરે અને બાપ જોઈનો દરવાજો બંધ કરી દે, તો હવે દીકરી જાય ક્યાં? કોઈ આવકાર ન આપ્યો, ન બાપે આપ્યો, ન સૈનિકોએ આપ્યો, ન એના સભાના કોઈ વ્યક્તિ આપ્યો, કોઈ આવકાર ન આપ્યો, કોઈ વ્યક્તિ આવકાર ન આપ્યો. ભવાનીને બહુ દુઃખ થયું. ભવાની એકદમ દોડતા દોડતા મહેલમાં ગયા જ્યાં એની માતા પ્રસૂતિ બેઠા છે. પ્રસૂતિએ જ્યાં દીકરીને આવેલી જોઈને હજી ઓરડામાં આવે ને ત્યાં જ પ્રસૂતિ ઉભા થઈને બોલ્યા છે, ભવાની આવી ગઈ દીકરી, આવ બેટા. એક વાત યાદ રાખજો, આ દુનિયામાં તમામ વ્યક્તિઓ તમારાથી મોટું ફેરવી શકે, પણ જે માએ જન્મ આપ્યો છે ને એ જનતા તમારાથી કોઈ દિવસ મોટું ન ફેરવી શકે સાહેબ, કારણ માઈ મા છે, બીજે મા કોઈ દિવસ મોટું ન ફેરવી શકે દુનિયામાં. દીકરો ગમે તેટલો કપાતર થાય, મા બાપને ન સાચવે, પણ માના અંતરમાંથી દીકરા માટે કોઈ દિવસ ખરાબ વાણી ન નીકળે સાહેબ, કારણ મા છે આ જગતની. મા જેવું પાત્ર દુનિયામાં બીજે ક્યાંય ન મળે. માઈ માં બીજા બધા તો વગડાના વાત. માં તો જગત એક 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 મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે સાહેબ. મોટી કરુણા ઈ છે, હવે આ કળિયુગનો સમય આવ્યો ને, જે માઈ એના દીકરાને પોતાના કુખમાં ઉછેર્યો, પોતાની ગોદમાં સુવાડ્યો, મોટો કર્યો, છાતીએ વળગાડ્યો, એની માટે કેટકેટલી માનતાઓ કરી, આ બધું કરવા છતાં જ્યારે દીકરો ભણી ગણીને મોટો થયો, નોકરી મળી ગઈ ને, એક સારી છોકરી મળી ગઈ, એટલે મા બાપથી નોખો થઈ ગયો સાહેબ. મોટી કરુણા આ છે. અત્યારના તમામ યુવાનોને મારી વ્યાસપીઠથી પ્રાર્થના છે, દુનિયામાં ગમે તેટલી ઊંચાઈ મળી જાય ને તો તમે તમામ વસ્તુને ભૂલી જાજો, પણ જે મા બાપે તમને જન્મ આપ્યો છે ને મા બાપને જિંદગી ભર ન ભૂલતા, કારણ તમે એના થકી આ ઊંચાઈ સુધી પહોંચ્યા છો, બાકી તમારી કોઈ તાકાત નથી કે તમે ઊંચાઈ પહોંચો, એ મા બાપને ન ભૂલશો. અને આજ વ્યાસપીઠથી ક્યારેય હું જિંદગીમાં, જીતુભાઈ મારો એક નિયમ છે કે કદાચ માણસ મને અહીંયા રૂપિયાનો ઢગલો કરી દે ને તો એ મારી વ્યાસપીઠથી કોઈ દિવસ કોઈના વખાણ ન કરું, કારણ કે મારો વ્યાસ કહે છે આ ભાગવતની વ્યાસપીઠ કોઈના વખાણ કરવા નહીં, મારા કનૈયાની કથા કરવા માટેનું એક સ્થાન છે. વખાણ કરવાનું સ્ટેજ નથી આ, પણ આજે આજે હૃદયની પ્રસન્નતા સાથે કહી છે બ્રાહ્મણના સંતાન તરીકે કે આજ વરસરા પરિવારમાં જો કથા બેઠી હોય ને તો એનું મૂળ કારણ એ છે, ભગવાનને અહીંયા આવવું પડ્યું હોય તો કનુભાઈ એના મા બાપની સેવા કરે છે ને એનું મૂળ કારણ છે સાહેબ, એના મા બાપની સેવા કરે છે. કારણ કે માણસ મને એમ કહે દાદા હું બધું કરી શકું પણ બીજી ગામત્રે ન જઈ શકું, કારણ મારા બાપુજી મને ક્યાં જવા જ ન દે, હું એની સેવા કરવાથી બહાર જ ન આવી શકું. કેટલા માણસને એને એના મા બાપ પ્રત્યે પ્રેમ હશે, હું બધું કરી શકું
હું દૂર જઈ શકું નહીં એનાથી. પોથીના પહેલા દિવસે માણસ મને એટલું કહ્યું, દાદા હું આજ 2-3 કલાક પોથીમાં આવ્યો ને એ જ મને નવાઈ લાગે છે. કેમ? તો કે છે મને મારા બાપુજીએ મને 2-3 કલાક જવાની છૂટી આપી, નકર મને એનાથી અળગો ન કરે. વિચાર કરો, જે મા બાપ ની છત્રછાયા નીચે રહીને બાળક મોટો માણસ થાય, આટલી સંપદા હોય, આટલું મોટું કામ કરે, છતાં પણ કહે કે ભાગવત ન સંભળાય તો કાંઈ નહીં, મારે મારા બાપની સેવા કરવી, મારે એની સેવામાં હાજર રહેવું પડે છે. સાહેબ એના ઘરે ભગવાન સામે ચાલીને આવે, એની ઘરે ભગવાન આવે. જ્યાં મા બાપની સેવા થતી હોય ત્યાં ઈશ્વર આવીને ઉભો રહે છે. એક એક પળ એની સમાચાર, એક એક પળ એની સંભાળ લેવી. કળિયુગમાં સાહેબ આ વાસ્તવિક દાખલો છે કે જે મા બાપની સેવા કરે ને એને ભગવાન પાસે ન જવું પડે, ભગવાન એની પાસે આવીને ઉભો રહે. સાહેબ આ કળિયુગનો વાસ્તવિક દાખલો છે. એ માણસે પોતાનું સર્વસ્વ પોતાના મા બાપની સેવામાં સમર્પિત કરી દીધું. દુનિયામાં હું બીજું કંઈ કરી શકું કે ન કરી શકું એનો મને કોઈ અફસોસ નથી, મારા મા બાપની સેવા થવી જોઈએ મારા હાથથી. કનુભાઈ આજે વ્યાસપીઠથી બ્રાહ્મણનો સંતાન તમને પ્રસન્નતા સાથે કહે છે કે તમે મનમાં એક પણ પ્રકારનો લવલેશ શંકા ન રાખતા, તમારા તમામ પિતૃઓ ભગવાનના ધામના અધિકારી બન્યા છે, એમાં કોઈ સંશય નથી. કારણ તમારા ઘરે આજે ભગવાન ઠાકોર પધાર્યો છે, ઈશ્વર પધાર્યા છે. તમારા ઘરે આજે હરિ પધાર્યો છે. આ દુનિયામાં મા બાપના આશીર્વાદ મળે ને એટલે દીકરો સાહેબ તમામ મંજિલોની પાર થઈ જાય. એક મા બાપના આશીર્વાદ મળે. કળિયુગનો સમય આવ્યો છે ને, મા બાપથી જુદો થઈ જાય છે સાહેબ. 25-25 વર્ષ એને ઉછેરી કારવી, મોટો કરે, 25 વર્ષે લગ્ન કરે અને 1-2 વર્ષ થાય ને ત્યાં પત્નીની હારે નોખો થઈ જાય. મારી યુવાન બહેનોને પ્રાર્થના છે, જો કે હું મારી ભાગવતની વ્યાસપીઠથી ચોક્કસ કહું છું કે દુનિયામાં દીકરો કોઈ દી નોખો ન થતો, નોખી તો પુત્ર વધુ થાય છે સાહેબ. કોઈ મા બાપ ક્યારેય વૃદ્ધાશ્રમમાં જતા નથી, વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા જાય છે. કારણ દીકરો જયારે કુવારો હતો ને ત્યારે કોઈ મા બાપ ક્યારે વૃદ્ધાશ્રમમાં નથી ગયા. દીકરો કુવારો હતો ત્યારે કોઈ દીકરો નોખો નથી થયો, નોખો તો લગ્ન થયા પછી થયો. તો દીકરો નહીં, નોખી તો પુત્ર વધુ થાય છે અને વૃદ્ધાશ્રમમાં સાસુ ને સસરા જાય છે. મારી યુવાન બહેનોને મારી વ્યાસપીઠથી કરબદ્ધ પ્રાર્થના છે, જો તમે ઈચ્છતા હોવ ને કે તમારી વૃદ્ધાવસ્થા આવે ત્યારે તમારો દીકરો અને તમારા દીકરાની પત્ની તમારી સાથે હોય, તમારી સેવા કરતા હોય, તો એક વાતને ક્યારેય ન ભૂલશો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. પણ આયા તો દુનિયામાં તમામને સાહેબ એક જ ઈચ્છા હોય, મારો દીકરો મારી સેવા કરે, મારો દીકરો મારી સેવા કરે. પણ મારો પુનિત મહારાજ લખે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો. કરો એવું ભરો એ ભાવ
भूल सो नहीं छे उपकार एहने भूल सो नहीं अगणित छे उपकार एहने भूल भले बीजू बधू माँ बाप ने भूल सो नहीं भले बीजू मां बाप नी सेवा तमे करशो ने तो तमे तो राजी रहेशो ज पर तमारा संतान तमारी आवनारी पेढ़ी पण राजी रहेशे તમારા સંતાનો પણ ખૂબ ખુશ હશે ખૂબ રાજી હશે એનું જાગતું ઉદાહરણ સાહેબ હું તમારી સામે બેઠો છું મેં મારા મા બાપની સેવા હજી નથી કરી મેં તો શું સેવા કરી હોય આ 33 વર્ષમાં પણ મારા મા બાપે મેં મારી આંખે જોયું છે જીતુભાઈ મારે એક દાદા હતા અને કાને સાંભળતા પણ નહોતા અને જીભથી બોલી પણ નહોતા શકતા 92 વર્ષની ઉંમરે એ પડી ગયા અને કમરમાં એને ગોળાનું ફ્રેક્ચર થયું મારા પિતાજી રિક્ષા ચલાવે છતાં પણ રોજના માટે એની ખૂબ સેવા કરી 3 મહિનાનો ખૂબ બેડ રેસ્ટ એ 3 મહિનાની એટલી સેવા કરી મેં મારી નરી આંખે જોયું છે ને મારી નજરે જોયું છે એણે ખૂબ સેવા કરી છે એને નવરાવવા એને કપડાં પહેરાવવા એના માટે જમવાનું આપવું એને જમાડવા વૈશાખ મહિનાનો ધોમ ધકતો તડકો હતો અને મારા પિતાશ્રી બપોરે બરાબર 12-1 વાગે રિક્ષા લઈને આવ્યા અને એ સમયે ખૂબ તાપ લાગેલો એટલે એ એક બાજુ બેસી ગયેલા અને મારા દાદાના ખાટલાની બાજુમાં જ બેસાડતા હું એ સમયે હાજર હતો ત્યારે એ બોલી નહોતા શકતા પણ જોઈ શકતા હતા એટલે એટલું બોલ્યા હતા એને ઈશારામાં કહ્યું હતું કે તું ચિંતા કરી માં તે ભલે ખૂબ મહેનત કરી પણ આ તારો છોકરો છે ને એ આટલા આટલા પૈસા લઈને તને આપશે અને સાહેબ આજે હું ખૂબ કમાઉં છું સાહેબ ખૂબ કમાઉં છું કારણ મારા ગવઢિયાઓના આશીર્વાદ છે મારા મા બાપે એની સેવા કરી છે મારા પિતાજી પાસે પૈસા નહોતા પણ સાહેબ સેવાનો ધર્મ સેવાનું ધન અમાપ હતું એની પાસે એણે મારા માવતરની સેવા કરી છે એણે એના માવતરની ગવઢિયાઓની સેવા કરી છે આજે હું ચોક્કસ કહું કે વરસડા પરિવાર જો આ ખુશી ખુશી આનંદ કરતો હોય ને તો એનું મૂળ કારણ છે એના મા બાપની સેવાનું સાહેબ આ મા બાપની સેવા થઈ રહી છે ને એનું મૂળ આ પરિણામ ભોગવી રહ્યા છો તમે તમારા ઘરે ભગવાન પધાર્યો એનું મૂળ કારણ આજ આ તમારા મા બાપની સેવા છે એટલે કહેવું ગમે કે ભગવાનને ભજવાથી મા બાપ નહીં મળે ભગવાનને ભજવાથી ક્યારેય મા બાપ નહીં મળે પણ મા બાપને એકવાર ભજી જુઓ ભગવાન તમને આપોઆપ મળી જશે ભગવાન તમને આપોઆપ મળી જશે દુનિયામાં તમે ગમે તેટલું કમાતા હોય શું ફેર પડે તમારા મા બાપ જો તમારાથી રાજી ન હોય તો તમારું દુનિયામાં સંપદા કઈ નથી એટલે મારો પુનિત મહારાજ કહે લાખો કમા
પણ માં બાપ જે ના નો ઠર્યા પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં પણ રાખ છે માનવું ભૂલશો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું બાપને બાપની સેવા કરવાથી માણસ આખો પરિવાર સુખી બને છે સાહેબ. ઈશ્વરની કૃપા હોય તો આ બધું મળે, શું મળે સંસારમાં. અને મેં ગઈકાલે પણ કહ્યું હતું, ફરી વાર આજે કહું, મારું ને તમારું કોઈનું નહીં ચાલે, આમાં તો ભગવાનનું ધાર્યું હશે એ જ થશે. ઉદ્યમ કરતા અવળું પડે અને ધાર્યું તો મારા ધણીનું જ થાય, મારું ને તમારું નહીં ચાલે. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ મારો હરિ જો ઈચ્છતો હશે ને તો જ થશે.